ઉના તાલુકાના ભેભા ગામે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસાદી રૂપે આબાની કલમો આપી કાર્યક્રમ વધુ વૃક્ષો ઉગાડવા સંકલ્પ કરાયો. ઉના તાલુકાના ભેભા ગામે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોને આંબાની કલમોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં જોડાઈ અને ડીજે સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી આંબાની કલમના રોપાનું ટ્રેક્ટરના વધામણા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ગામથી લઈ ભેભા ગામની પ્રાથમિક શાળા સુધી ડીજે સાથે ગામલોકો દ્વારા વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા, જેમાં ભેભા ગામના ખેડૂત ગ્રામજનો યુવાનો વિદ્યાર્થીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓને તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આંબાની કલમો આપી વૃક્ષોની માવજત કેળવવા સહિતનું જણાવ્યું હતું, જેમાં સોમનાથ ટ્રસ્ટના આગેવાનો ભેભા પ્રાથમિક શાળાના આચાર્ય કિશોરસિંહ રાઠોડ, બાલુભાઈ સરપંચ, હરેશભાઈ સિંગડ, ગીર સોમનાથ જિલ્લા યુવા ભાજપ મીડિયા કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી પ્રસાદી રૂપે આંબાની કલમો, જેનો ગામ લોકોએ વિશ્વાસ દેવડાવ્યો કે અમે આંબાની કલમ વાવીશું અને જતન કરીશું અને જ્યારે પહેલો પાક આવશે ત્યારે પાકને અમે સોમનાથ દાદાના શરણોમાં પ્રસાદી રૂપે અર્પણ કરીશું, ત્યારે આંબાની કલમો પ્રસાદી રૂપે મેળવનાર લોકોએ સોમનાથ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. હુસેન ભાદરકા, ZSTV, ગીર સોમનાથ.